વડોદરા શહેરમાં બદલાયું વાતાવરણ કેટલાક વિસ્તારમાં વરસાદ ઓઢો આસપાસના અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ અમદાવાદના મણિનગર ખોખરા હાટકેશ્વર વટવા ઘોડાસર જશોદાનગર રામોલ હાથીજણમાં વરસાદ અનેક જગ્યાએ ભરાયા પાણી સુરત શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ભાગળ રિંગરોડ અથવા કતારગામ સ્ટેશન વિસ્તારની અંદર ધોધમાર વરસાદ સુરતના લિંબાયત વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ ભરાયા પાણી નીચાણવાળા રસ્તા પર પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં પાલિકાના કર્મચારીઓ પાણીનો નિકાલની કામગીરી હાથ ધરી સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો છ દિવસમાં 3 મીટરનો વધારો ઉપરવાસમાંથી 5,816 ક્યુસેક પાણીની આવક શુદ્ધ પાણી નહીં મળતા રાજકોટ મહાનગરપાલિકા કમિશનરને મહિલાઓએ આપ્યું આવેદનપત્ર વોર્ડ નંબર 11ની પટેલનગર સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી શુદ્ધ પાણી નહીં મળતું હોવાની ફરિયાદ દાહોદમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ ખોદકામ દરમિયાન પાણીની લાઇન તૂટી આસપાસના ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને નુકસાન અમરેલીમાં વડિયાના મોટા ઉજડા ગામના ખેડૂતનું મગફળી ભરેલું ટ્રેક્ટર કોઝવે પરથી નદીમાં તણાયું ટ્રેક્ટર પાણીમાં તણાતા ખેડૂતો કૂદકો મારીને જીવ બચાવ્યો જેસીબીની મદદથી ટ્રેક્ટર બહાર કઢાયું તો ભાવનગરના મહુવા તાલુકાના રાતુલ ગામે દીપડાએ મહિલા પર હુમલો કર્યો વહેલી સવારે મહિલા વાડીએ જઈ રહી હતી એ દરમિયાન અચાનક દીપડાએ હુમલો કરતા મહિલા થઈ ઇજાગ્રસ્ત કચ્છના મુંદ્રા અદાણી પોર્ટના મેનેજમેન્ટનો મહત્વપૂર્ણ નિર્ણય 15 નવેમ્બરથી પોર્ટ પર આવતા ઈરાન અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના કાર્ગોનું હેન્ડલિંગ નહીં કરવામાં આવે ડ્રગ્સ મામલે મુંદ્રા પોર્ટ ઉપર થયેલા આક્ષેપોને કારણે લેવાયો નિર્ણય વડોદરાના સમામાં ચંદન પાર્ક સોસાયટીમાં માતા પુત્રીનું શંકાસ્પદ મૃત્યુ 36 વર્ષીય માતા અને 6 વર્ષીય પુત્રીનું શંકાસ્પદ મૃત્યુ પતિએ રાત્રે ઉઠીને જોયું તો બંને મૃત હાલતમાં હતા બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં સામૂહિક આપઘાતનો બનાવ એક જ પરિવારની 3 મહિલાઓનો આપઘાત આપઘાતનું કારણ અકબંધ પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી હાથ ધરી તપાસ જામનગરના જામજોધપુરના સડોદર ગામમાં પતિએ પત્ની અને પુત્રીને જીવતા સળગાવ્યા બંનેને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડાયા આરોપી પતિ સામે હત્યાના પ્રયાસની નોંધાય ફરિયાદ પુત્રને પત્ની બરાબર સાચવતી ન હોવાનો પતિનો આક્ષેપ જૂનાગઢના કેશોદમાં ગત 9 ઓક્ટોબરે નિવૃત્ત શિક્ષક ઉપર તીક્ષ્ણ હથિયાર વડે કરાયેલા હુમલાની ઘટના હુમલો શિક્ષકની પત્નીએ જ કર્યો હોવાનું પોલીસ તપાસમાં આવ્યું સામે પતિ ત્રાસ આપતો હોવાથી તેની હત્યા કરવાનો વિચાર આવ્યાનું પત્નીએ કબૂલ્યું સુરતમાં નશાખોર કાકાએ 2 સગા માસૂમ ભત્રીજાઓને 3જા માળેથી ફેંકી દીધા પ્રેમ પ્રકરણ અંગે મોટા ભાઈ ઠપકો આપતા નાના ભાઈ ભત્રીજાઓની હત્યાનો કર્યો પ્રયાસ બંને ભત્રીજાને ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ ખસેડાયા